અમદાવાદમાં વાયુ પ્રદૂષણ કરનાર કન્સ્ટ્રક્શન સાઇટ સામે તવાઈ બોલાઈ છે. વાયુ પ્રદૂષણ કરનાર બાંધકામ સાઇટની એમસી રજા ચિઠ્ઠી કરશે રદ. નીતિ નિયમોનું પાલન કરતા બાંધકામ સાઇટ સામે લેવાશે પગલાં. શહેરમાં ઘણી સાઇટ્સ પર ધૂળનું પ્રમાણ વધતા એમસીનો નિર્ણય. મહાનગરપાલિકા કમિશનરે એસ્ટેટ વિભાગની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. વાયુ પ્રદૂષણ કરનારા બાંધકામ સાઇટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવશે. નીતિ નિયમોનું પાલન કરતા બાંધકામ સાઇટ સામે લેવાશે પગલાં. શહેરમાં ઘણી બધી સાઇટ્સ એવી છે કે જ્યાં હજુ પણ ધૂળ થર જામેલા છે. સપના જોડાયા છે મારી સામે સાથે. સપના, મહાનગરપાલિકા કમિશનરે એસ્ટેટ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપી છે. પ્રદૂષણ કરનાર કન્સ્ટ્રક્શન સાઇટ પર તવાઈ, શું વધુ વિગત? બિલકુલ સાથે, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે સ્પષ્ટ સર્ક્યુલર કરીને એક સૂચના આપી દીધી છે તમામ એસ્ટેટ વિભાગના અધિકારીઓને કે જો વાયુ પ્રદૂષણ ફેલાવતા બાંધકામ એકમો હશે તો તેની સામે નિશ્ચિત રૂપે પગલાં લેવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ સલામતી હેતુસર બેરિકેડ લગાવવાના થશે, તેમજ ઇમારતી માલ સામાન કાટમાળના કારણે ધૂળ રજકણો ઉડે નહીં તે માટે સાઇટ તથા લૂઝ મટીરિયલ યોગ્ય કપડાં ઢાંકી શકાય તેવા મટીરિયલ વડે વ્યવસ્થિત ઢાંકેલી અવસ્થામાં રાખવા પડશે. અને જો આ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવે તો તેની જે રજા ચિઠ્ઠી છે તે પણ રદ કરવામાં આવશે અને તેની સામે કાયદેસરના જે પગલાં છે તે પણ લેવામાં આવશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.